प्रियंका परमार। सिटी न्यूज में आपनु हार्दिक स्वागत छे। सौप्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। आवना स्थानिक स्वराज्यनी चूंटणी अंगे तंत्र सज्ज। भरूच जिला कलेक्टर डॉक्टर मोड़ियाए पत्रकार परिषद में माहिती आपी। वेपारी संगठनों ने ट्रांसपोर्टरों ना भारत बंद नी भरूच जिला पर पड़ेल असर। ई वे बिल अने जीएसटी विरुद्ध बंद नु एलान अपायु। अंकलेश्वर नगरपालिका द्वारा मतदान बूथ ने सैनेटाइज करवानी कामगिरी हाथ धरी। शहर ना 52 मतदान बूथ पर सैनेटाइजर अने पाउडर नो छंटकाव करवामां आव्यो। भरूच जिल्लामां आवनार तारीख 28 बेना रोज स्थानिक स्वराज्यनी चूंटणी अंगे जिल्लानुं वहीवटीतंत्र संपूर्ण सज्ज होवानुं जिल्ला कलेक्टर डॉक्टर एम डी मोड़ियाए पत्रकार परिषदमां जणाव्युं हतुं। जिल्ला कलेक्टर डॉक्टर एम डी मोड़ियाए वधुमां जणाव्युं हतुं के भरूच जिल्लामां कुल 9,30,377 मतदारो जिल्ला अने तालुका पंचायतनी चूंटणीमां मतदान करशे, જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં 2,64,696 મતદારો મતદાન કરવા પાત્ર છે। આવનાર તારીખ 28 બેના રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાશે, જેમાં હરીફ ઉમેદવારોની વિગત જોતા જિલ્લા પંચાયતમાં 95 ઉમેદવારો, તાલુકા પંચાયતમાં 495 અને નગરપાલિકાઓમાં કુલ 4 નગરપાલિકામાં કુલ 34 વોર્ડમાં 132 બેઠકો પર 436 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। અત્યાર સુધી 12 હાંસોટ જિલ્લા પંચાયતની બેઠક અને હાંસોટ તાલુકા પંચાયતની, ધમરાણ તાલુકા પંચાયત તેમજ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6ની પછાત વર્ગ સ્ત્રીની બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 10, તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 18 અને નગરપાલિકાઓની ચૂંટણી અંગે 4 ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે, તેમજ કાયદો અને વ્યવસ્થા માટે 15 પોલીસ ઇન્સ્પેક્ટર, 38 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 1,542 પોલીસ, 864 હોમગાર્ડ, 1,217 જીઆરડી, 72 એસઆરપી તેમજ 18 એસઆરપી અને સીએપીએફ મળી કુલ 3,798 સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે। તારીખ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। ઉક્ત ચૂંટણીની અંદર ખાસ કરીને જિલ્લા પંચાયતની 34 બેઠકો છે, તાલુકા પંચાયતની 182 બેઠકો છે અને નગરપાલિકાની 132 બેઠકો છે। આમાં લગભગ કુલ 9,30,377 મતદારો જે છે જિલ્લા પંચાયતના મતાધિકારનો ઉપયોગ કરશે અને 2,64,696 મતદારો જે છે એ નગરપાલિકા મતદાર વિસ્તારની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લાની અંદર હરીફ ઉમેદવારો જિલ્લા પંચાયતમાં 95 છે, તાલુકા પંચાયતમાં 495 છે અને નગરપાલિકા વિસ્તારની અંદર 436 ઉમેદવારો જે છે એ હરીફ ઉમેદવારો છે। ખાસ કરીને જિલ્લાની અંદર મુક્ત, ન્યાય અને સુચારુ રીતે ચૂંટણી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। જિલ્લાની અંદર 3,798 જેટલા પોલીસકર્મીઓ આ અંગેની પોલીસકર્મીઓ અને અધિકારીઓની ફરજ બજાવશે। જિલ્લામાં મેક્ઝિમમ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અંગેના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને જુદા જુદા કાર્યક્રમો થકી મતદાર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભરૂચના અને ભરૂચ જિલ્લાના સર્વ મતદારોને હું નમ્રપણે અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ લોકશાહીને સશક્ત કરવા માટે, લોકશાહીને મજબૂત કરવા માટે એ પોતાના મતદાર મતાધિકારનો ઉપયોગ કરે એના માટેનો અનુરોધ અને અપીલ કરું છું। ખાસ કરીને ચૂંટણી સંબંધી પ્રક્રિયાઓની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। તંત્ર જે છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે અને તમામે તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને ચૂંટણી તંત્ર આ કામગીરી માટે ઉત્સુક છે અને એ કામગીરી માટે સજ્જ અને સતર્ક છે। પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવો તેમજ ઈવે બિલ તેમજ જીએસટી અને અન્ય કારણોસર આજે તારીખ 26ના રોજ વેપારી સંગઠનો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ઈવે બિલ અને જીએસટી તેમજ પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવના પગલે મોંઘવારી વધતી જાય છે।
ત્યારે આજે તારીખ 26/2 રોજ વેપારી સંગઠનો અને ટ્રાન્સપોર્ટરોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની સીધી અસર ભરૂચ જિલ્લા પર પડી હતી. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો હોવાના પગલે આ તમામ કાયદાઓ અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર ભરૂચ જિલ્લામાં વધુ પડે છે. ત્યારે ભરૂચના વેપારી સંગઠનો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા જીએસટી અને ટેક્સ સ્લેબની સમીક્ષા કરવામાં આવે, તેમજ ઈવેના આકરા કાયદા પાછા ખેંચવામાં આવે, તેમજ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સ ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મતદાન બુથને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના 52 મતદાન બુથ પર સેનેટાઈઝર અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈન મુજબ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના કુલ 9 વોર્ડની ચૂંટણીમાં 52 મતદાન ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન બુથ ઉપર કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા તમામ 52 બુથ ઉપર સેનેટાઈઝર અને પાવડરનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી હતી, તેમજ મતદાન બુથ બહાર મતદારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કુંડાળા બનાવવાની પણ કામગીરી શરૂ કરી છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી કેશવલાલ કલોડિયા સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શનથી અંકલેશ્વરમાં નગરપાલિકાનું જે ઇલેક્શન જે 28 તારીખે છે એને અનુલક્ષીને શહેરના તમામ બૂથોની પર વોર્ડ નંબર 1-9 જ્યાં જ્યાં મતદાન થવાનું છે તે તમામ બૂથોની ઉપર આજરોજ સેનિટાઈઝ કરાવવામાં આવેલું છે દરેક રૂમોની અંદર, અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એટલા માટે કુંડળા કરવાની પણ કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરેલ છે. અને દરેક નાગરિકોને અંકલેશ્વર નગરપાલિકા તરફથી હું નમ્ર અપીલ કરું છું કે આપ જ્યારે ઇલેક્શનના દિવસે મતદાન કરવા અવશ્ય આવો, અને જ્યારે આવો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને તંત્રને સહકાર આપવા હું નમ્ર અપીલ કરું છું. અને સાથે સાથે કોરોનાની જે મહામારી જે ચાલી રહેલી છે એમાં આપનો સાથ અને સહકાર તંત્રને આપવા માટે નમ્ર અપીલ કરું છું. ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે નબીપુર જિલ્લા પંચાયત તેમજ 5 તાલુકા પંચાયતની ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નબીપુર જિલ્લા પંચાયતના માજી સદસ્ય શકીલ અકુજી હાલ નબીપુર તાલુકા પંચાયતના ઉમેદવાર હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે નબીપુર ગામ પાદરમાં આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હસુભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ નવેઠાવાલા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ઇદ્રીસ કાવજી, શકીલભાઈ અકુજી તેમજ નબીપુર જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હસુભાઈ પટેલ તેમજ ઇદ્રીસ કાવજીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રત્યે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કામોને જે કંઈ કામો અધૂરા હોય, જે કોઈને તકલીફ હોય, ખેડૂતોના છે, બેરોજગારીનો પ્રશ્ન છે, અનેક પ્રશ્નો પાછા આપવાની છે, અને એના માટે અમે કટિબદ્ધ છીએ. લોકોને અમે અપીલ કરીએ છીએ અને આ માધ્યમથી પણ અમે લોકોને વિનંતી કરીએ છીએ, તમે કોંગ્રેસના ઉમેદવારને મત આપી અપાવી અપાવી જશો. એ અમારી સાથે જય હિન્દ જય ભારત. 5 વર્ષ પછી પ્રથમવાર આજે આપણો આખો પરિવાર એક સાથે ફરી ભેગો થયો છે. કદાચ તમને બધાને જ યાદ હશે કે 5 વર્ષ પહેલા આપણે આ જ સ્થળે આ જગ્યાએ ભેગા થયા હતા. અંકલેશ્વર શહેર ભાજપ સમિતિ દ્વારા ચૂંટણી પ્રચારના અંતિમ દિને વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી પ્રચારના અંતિમ દિને શહેર ભાજપ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીને ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી નગરપાલિકાના તમામ 9 વોર્ડમાં ફરી હતી. આજરોજ અંકલેશ્વર નગરમાં 9 વોર્ડમાં સ્કૂટર રેલી ફરવાની છે. ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેશનની જેમ 6 મહાનગરપાલિકામાં, જે રીતે અમુક મહાનગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખોલ્યું, અમુકમાં 2 ડિજિટમાં પણ નથી આવ્યા, તે જ પ્રમાણેનું પરિણામ આ રેલી જોતા આવનાર દિવસોમાં 3 તારીખે આવનાર છે. ત્યારે સૌ નગરજનોને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી બહુમતીથી જીતાડવા, અમારા બધા ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરું છું. ભારતીય જનતા પાર્ટી વિકાસના માર્ગે ચાલનારી પાર્ટી છે. કાર્યકર્તાના સાથ અને સહકારથી, લોકોના સાથ અને સહકારથી, લોકો વચ્ચે રહીને કોરોના જેવી મહામારી હોય કે કોઈ પણ આપત્તિ હોય, દરેક કાર્યમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અગ્રેસર રહ્યો છે. ત્યારે આજે 28 તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી સૌ ઉમેદવારોને જીતાડવા હાર્દિક અપીલ કરું છું.
અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં વોકાર્ડ કંપની પાસેથી કેનાલ નજીક આવેલ શ્રમજીવી પરિવારના બે કાચા ઝૂંપડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી। આસપાસમાં આવેલા ઝૂંપડાઓમાં પણ આગ ફેલાતી અટકી હતી। પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં વોકાર્ડ કંપની પાસેથી પસાર થતી કેનાલને અડીને શ્રમજીવીઓ ઝૂંપડા બનાવીને વસવાટ કરે છે। આ ઝૂંપડપટ્ટીઓમાં બે શ્રમજીવીઓના ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી। આગને જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અન્ય ઝૂંપડાઓમાં આગ ન ફેલાય તે માટે ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા બે જેટલા ફાયર ટેન્ડર સાથે ફાઈટરો આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી। જો કે આ ઘટનામાં શ્રમજીવી પરિવારની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી। આજે સવારે 10:30 ના આજુબાજુમાં અમને કોલ મળ્યો કે ઓખંડના બાજુમાં નેર પાયે પેલા ઝૂંપડામાં આગ લાગી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા અને આઈને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। ભરૂચ સિટી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને 88,000 કરતા વધુની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે મતદારોને પ્રલોભન આપવા દારૂનો ઉપયોગ થઈ શકે છે ત્યારે પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી હતી, જેના એક ભાગરૂપે ભરૂચ સિટી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। આ બનાવ અંગે વધુમાં જોતા ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર PI AK ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા 27,500 તથા રિક્ષા કિંમત રૂપિયા 60,000 તથા મોબાઈલ ફોન 2 કિંમત રૂપિયા 1,000 ના મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 88,580 સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્ર કમલેશભાઈ કેવટ રહેવાસી હાલ અયોધ્યાનગર, મૂળ રહેવાસી કાનપુર UP અને રમેશભાઈ રામખીલાવન દુબે રહેવાસી હાલ અયોધ્યાનગર, મૂળ રહેવાસી ચિત્રકૂટ UPને ઝડપી પાડ્યા હતા। વધુ તપાસ સિટી પોલીસ ભરૂચ કરી રહી છે। ભરૂચનગરના વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર યાસીન દાદાભાઈના સમર્થનમાં જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર યાસીન દાદાભાઈના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક સવાર યુવાનો જોડાયા હતા। સફરજનના ચૂંટણી નિશાન પર ચૂંટણી લડતા યાસીન દાદાભાઈએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન જાગૃતિ આવે તે રેલીનો મુખ્ય હેતુ હતો। લોકો સારા, સાચા અને કામ કરતા ઉમેદવારને મત આપે તે પણ એટલું જ જરૂરી છે। યાસીન દાદાભાઈએ મતદારોને પોતાને મત આપવા અપીલ કરી હતી। બાઇક રેલી બાયપાસના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। લોકોનું વ્યાપક સમર્થન યાસીન દાદાભાઈને મળ્યું હતું। આ બાઇક રેલીનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ અને આશય એ છે કે લોકોમાં મતદાનની જાગૃતિ આવે। લોકોને રિક્વેસ્ટ કરી રહ્યા છે, લોકોને જણાવી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે કે મત આપવો એ આપણો મૂળભૂત અધિકાર છે અને એ મત આપણે આપીશું તો જ આપણે આપણા પ્રતિનિધિને ચૂંટી શકીશું। એટલે વોર્ડ નંબર 1ની બાહોશ અને ઉત્સાહી જનતાને એક રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આજે અમે 100-150 બાઇક લઈ અને બાકીના સાધનો વિકલ્પ લઈ અને નીકળેલા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે આપણે મળેલા મતદાનનો જે અધિકારનો ઉપયોગ કરી આપને યોગ્ય લાગે એવા શિક્ષિત અને યુવા પ્રતિનિધિને ચૂંટશો। અને હું પોતે એક રિક્વેસ્ટ કરું છું કે સફરજનના નિશાન પર મત આપી અને મને જંગી બહુમતીથી જીતાડશો। મત આપતી વખતે એક બાબતને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે જ્યારે પણ મત આપો તો બ્લુ કલરનું સ્વિચ દબાવશો તમે તો એની બાજુમાં રેડ કલરની લાઇટ થશે અને ત્યાર પછી પીળા કલરનું બટન દબાવી અને મતને રજીસ્ટર કરશો તો જ તમારો મત રજીસ્ટર થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પ્રચારના અંતિમ કલાકોમાં વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર મનહર પરમાર અને તેમની પેનલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું। ભરૂચ જનતા અપક્ષના બેનર પર વોર્ડ નંબર 8માં મનહર પરમારની પેનલ ચૂંટણી લડી રહી છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે મનહર પરમાર અને તેમની પેનલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 20-7 અમીમદારતા આવેલા છે અને ભારતીય જનતા પાર્ટી એમની સાથે ઝઘડો કર્યો છે અને એમની ખોટી નીતિથી ત્રસ્ત થઈને એ અમારી ભરૂચ જનતા પક્ષમાં જોડાયા છે અને અમારા 5 માન ઉમેદવાર ને એ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને એમના મત વિસ્તારમાં એમનું સારું એવું પ્રભુત્વ છે અને ભૂષણભાઈ જ્યારે પ્રથમ ઇલેક્શન લડ્યા ત્યારે બેંડા કારણ જીતેલા આ બેડે ઉતાર્યા એમને એમને ડગો કર્યો છે એટલે અમે લોકો સમજી લો કે આ ડગાખોર પાર્ટી છે એ લોકો ફક્ત લોકોનો યુઝ કરવાને એને થોકથી ફેંકી દેવા માને છે। અમારી આ રેલી નથી પણ રેલો છે એ ભારતીય જનતા પાર્ટીને ડુબાડશે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની મોટામાં મોટી ફોલોઅર્સ ધરાવતી પાર્ટી છે, ભારતની મોટામાં મોટી પાર્ટી છે, પરંતુ એમણે જોયું ભરૂચમાં અપક્ષ જનતા પક્ષ પાર્ટી ઊભી છે એના લીધે એ લોકો ભરૂચમાં ડોટા થઈ ગયા છે। જે દુષ્યંત પટેલ પોતે ધારાસભ્ય હતા
તેમ છતાં કોઈ જગ્યાએ ગયા નહોતા, એવી જગ્યાએ જાય છે કે જ્યાં 50-50 રેલી અને સભા કરવી પડે છે અને ગલે કે દોડવું પડે છે. અમારી જીત છે, એ લોકોને ફક્ત હા દેખાઈ ગઈ છે. ભરૂચની જનતાએ દિવસ કર્યો છે કે બાદ ભરૂચ જનતા અપક્ષ જ વોટ આપવાના છે ને જંગી ભાવ જીતાડવાના છે. ને ભારતીય જનતા પાર્ટીના ઘણા જેને દુઃખ થયું છે એવા દરેક સાથીઓ અમારી હાથે છે ને એ લોકો બી એમની પાડી દેવામાં તૈયાર જ છે. ઘણાનો ફોન આવે છે કે આને પટાવી દો આવે, કેમ કે એ લોકો વ્યક્તિવાદ પર લઈ ગયા છે. બસ પોતાને જે સ્વાર્થ ખાતર લડતા હોય, જે અત્યારે જે જેટલા ઉમેદવાર ઊભા છે એ ફક્ત ને ફક્ત એ લોકોના જે સમર્થક છે એમને જે એ રહ્યા છે એમને એ જ છે, બાકી બીજા કોઈ નથી. ને એમને લોકો ટિકિટ આપી છે. જ્યારે મોટાભાગના કાર્યકરોને એ લોકો અપમાન કર્યું છે, એમને ટિકિટ નથી આપી. એટલે આ વખતે ભાજપના કાર્યકરો નેતાઓ પબ્લિક બધા એમને સબક શીખવાના મૂળમાં છે. ને ત્રીજી તારીખ બીજી તારીખે જે પેટી ખુલશે તો આપણે ખબર પડશે એ લોકોના પગની ધરતી ખસી હશે. એ મારું એલાન છે. ને અમારી અપક્ષ પાર્ટી સારામાં સારી સીટ લાવશે અને નગરપાલિકામાં સત્તા ઉઠાશે એ મને ખાતરી છે. પબ્લિક અમારી સાથે છે. ભારત માતા કી જય. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે અપક્ષ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા તેઓને ગામના અને આજુબાજુના લોકોએ ચૂંટણી લડવા ઉભા કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવા માટે તૈયાર કર્યા હતા તેવું ભારતીય જનતા પાર્ટીના આમોદ તાલુકા પંચાયતના બે ટર્મ માજી પ્રમુખ પતિએ જણાવ્યું હતું. સંજયસિંહ રાજે વધુમાં જણાવ્યું હતું કે અમે અમારા કરેલ કામને પ્રાધાન્ય આપી જનતા પાસે વોટ માંગી જંગી બહુમતીથી અમારી સીટનો વિજય પ્રાપ્ત કરીશું. આમોદ તાલુકાની કુલ 16 બેઠકમાં સૌથી મહત્વની ગણાતી બેઠક એવી સીટ પર ભાજપ કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારો ઉભા રહ્યા છે, જ્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના માજી તાલુકા પંચાયત પ્રમુખ પતિની વચ્ચે કાંટાની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. જ્યારે આજે અપક્ષના કાર્યકર્તાઓ રેલી કેરવાડા ગામેથી લઈને બોડકા આશ્રેરા જઈ પરત કેરવાડા આવી રેલી પૂર્ણ કરી હતી. અગાઉ મેં અમારા 10 વર્ષની અંદર કેરવાડા આશેરા બોરકા આમોદ તાલુકાના તમામ ગામમાં અમે વિકાસના કામો તથા પ્રજાલક્ષી કોઈ બી એમના પર્સનલી કામો અમે કરેલા છે. આ હમણાં હાલમાં અમારા ત્રણેય ગામમાં કેરવાડા આશેરા અને બોરકામાં આ મને નહીં પણ દરેક ગામની પ્રજાને અન્યાય કરેલો છે. પણ ત્રણેય ગામના સપોર્ટથી મેં અપક્ષમાં ઉમેદવારી કરી છે. આ મેં ઉમેદવારી નહીં, તમામ ત્રણેય ગામના મારા મત વિસ્તાર ત્રણેય ગામના એમનો ત્રણેય ગામના મત વિસ્તાર ત્રણેય ગામે મને કહેવાતી મેં ઉમેદવારી કરેલ છે અને આ અમે જંગી બહુમતીથી જીતવાના છે. આગામી તારીખ 28-2 રોજ સમગ્ર ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ચૂંટણી આચાર સંહિતા મુજબ તારીખ 26-2 શુક્રવારના સાંજના 5 વાગ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અંતિમ કલાકોમાં વિવિધ રાજકીય પક્ષ અને ઉમેદવારો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભાગે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આજે તારીખ 26-2 રોજથી ઓટલા બેઠક પર રાજકીય ચર્ચા બેઠકો યોજાશે અને જે તે વિસ્તારોના યુવાનો અને વડીલો કોણ જીતશે અને કોણ હારશે તે અંગેની મોટા પાયે ચર્ચા કરે તેમ જણાઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવારે દલિત સમાજ અંગે અપમાનજનક વાણી ઉચ્ચારતા તેમની ચૂંટણી રદ કરવાની માંગ ઉભી થઈ છે. આ બાબતે ભરૂચ જિલ્લાના દલિત આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં દલિત સમાજના આગેવાનો દલિત સમાજના મહામંત્રી ભોગીલાલ સોલંકી અને વાલ્મીકી સમાજના અશોક સોલંકીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટીના જેનમબેન ચોકસી કે જેઓ ચૂંટણીમાં વિજેતા જાહેર થયા હતા તેમણે દલિત સમાજ અંગે અપમાનજનક વાણીનો ઉપયોગ કર્યો હોવાથી અને ચૂંટણી પ્રચારમાં ગામ હોય ત્યાં ધેડવાડ હોય તેમ જણાવતા દલિતોની લાગણી દુભાઈ જતા તેમની ચૂંટણી રદ કરવાની માંગ કરતું આવેદનપત્ર ભરૂચના દલિતોએ આપ્યું હતું. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે ફૂટપાથ નજીક અજાણ્યા શખ્સનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તેની હત્યા થઈ હોવાનો આશંકા સેવાઈ રહી છે. શહેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ શોપિંગ સેન્ટર સામે ફૂટપાથ પાસેથી 45-50 વર્ષીય અજાણ્યા શખ્સનો મૃતદેહ હોવાની માહિતી શહેર પોલીસને મળતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે પ્રાથમિક તબક્કે તેની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. શહેર પોલીસે અજાણ્યા શખ્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી તપાસ હાથ ધરી છે. જોકે તેના મોતનું કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તંત્ર સજ્જ. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર મોડિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી. વેપારી સંગઠનો અને ટ્રાન્સપોર્ટરોના ભારત બંધની ભરૂચ જિલ્લા પર પડેલ અસર. ઈ વે બિલ અને જીએસટી વિરુદ્ધ બંધનું એલાન અપાયું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મતદાન બુથને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી. શહેરના 52 મતદાન બુથ પર સેનેટાઈઝર અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.